सामाजिक विज्ञान प्रकरण नंबर बे भारतनो सांस्कृतिक वारसो परंपराओ हस्त अने ललित कला बोर्डमां आ प्रकरण 3 मार्क्सनुं पूछाय छे। प्रस्तावना: भारत सांस्कृतिक वारसो धरावतो देश छे, जेमां भौतिक तथा जैविक वारसानो समावेश थाय छे। भौतिक वारसो: व्यक्तिने जारे घर, जमीन, जागीर कि स्थावर जंगम मिलकत वारसामां मळे तेने भौतिक वारसो कहे छे। भौतिक वारसो एटले एवो वारसो के जेने जोई पण शकाय अने स्पर्शी पण शकाय। घर, जमीन, जागीर कि स्थावर जंगम मिलकत जेने आपणे प्रत्यक्ष रीते जोई पण शकीए छे अने स्पर्शी पण शकीए छे, माटे तेने भौतिक वारसा तरीके ओळखीए छे। नंबर बे, जैविक वारसो: बाळकने जन्म साथे માતા પિતા તરફથી જે શારીરિક કે માનસિક લક્ષણો મળે છે તેને જૈવિક વારસો કહે છે। આપણે જાણીએ છીએ કે ઘણા બાળકોનો જન્મ થાય ત્યારબાદ તેનો શારીરિક દેખાવ એટલે કે એની આંખ, નાક, ચહેરો અને ઘણા બાળકોનો સ્વભાવ તેના માતા પિતા, દાદા દાદી કે નાના નાનીને મળતો હોય છે, માટે એને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ। સાંસ્કૃતિક વારસો: માનવી પોતાની આવડત, બુદ્ધિ, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ મેળવે છે કે સર્જન કરે છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ। મિત્રો, આપણે જોઈએ છે કે કુદરતે આપણને અખૂટ સંસાધનો આપ્યા છે, પરંતુ આ સંસાધનનો ઉપયોગ કેવી રીતે કરવો એ મનુષ્ય સિવાય અન્ય કોઈ જીવોમાં આવડત નહોતી। મનુષ્ય આ સંસાધનોનો પોતાની આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા ઉપયોગ કર્યો અને એણે પોતાની સુખાકારી વધારામાં તેનો ઉપયોગ કર્યો છે, માટે તેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ। આ જ રીતે આપણા સમાજ જીવનમાં આપણા પૂર્વજો દ્વારા શરૂ કરાયેલ પરંપરાઓ, રૂઢિઓ, રીતિરિવાજો અને એક પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ। મિત્રો, આપણે જોઈએ છીએ કે દરેક પ્રદેશના લોકોનું ચોક્કસ પ્રકારની જીવનશૈલી છે। જીવનશૈલી એટલે જીવન જીવવાની પદ્ધતિ, જેમ કે પરંપરાઓ, રૂઢિઓ અને રિવાજો। ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર એમ જુદા જુદા રાજ્યના લોકોની સાંસ્કૃતિક પરંપરાઓ અલગ અલગ હોય છે, માટે તેને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ। આ ઉપરાંત બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવ, મનોરંજન, કલા કારીગરી, માન્યતા, કૌશલ્યો વગેરેનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં જ થાય છે। એટલે કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો। આપણે જોઈએ કે શિક્ષણ, ખેતી, વેપાર કે રોજિંદા જીવન માટેના નિયમો, ઉત્સવ કે મનોરંજનની પદ્ધતિઓ એ માનવીએ પોતાની આવડત દ્વારા વિકસાવી છે અને માટે એને આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ। ભારત એ વિશ્વનો પ્રાચીનતમ દેશ છે। પ્રાચીનતમ એટલે જૂનામાં જૂનો। આપણે જોઈએ કે દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ જે છે એમાં આપણા દેશની હડપ્પીય સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે, માટે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતિરિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણા સૌની ફરજ બની રહે છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની જે સાંસ્કૃતિક પરંપરાઓ જે છે, સામાજિક મૂલ્યો છે અને રૂઢિરિવાજો, પરિવાર વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થાની આપણે વાત કરીએ કે દુનિયાના અન્ય દેશોમાં આપણને વિભક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે, જ્યારે આપણા દેશમાં આપણને સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે। માતા પિતાનું સન્માન કરો, વડીલોનો આદર કરો, આવી સાંસ્કૃતિક ધરોહર એ માત્ર ભારતમાં જ જોવા મળે છે, માટે આપણે આવા વારસાની જાળવણી કરવી એ આપણા સૌની ફરજ બની રહે છે। આપણો ભારત દેશ 64 પ્રકારની કલાઓ માટે વિશ્વમાં જાણીતો છે: હસ્તકલા, કારીગરી, કસર, હુનર, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા વગેરે પ્રમુખ કલાઓ કહી શકાય। પ્રમુખ એટલે મુખ્ય કલાઓ કે જે આપણા દેશમાં એનું સર્જન અને એનો વિકાસ થયો છે। તો આવી 64 પ્રકારની કલાઓ માટે આપણો દેશ વિશ્વમાં જાણીતો છે।
ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ એ આકર્ષણનું કેન્દ્ર હતી, બરાબર? ઓકે, તો અહીંયા ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ એ આકર્ષણનું કેન્દ્ર હતી. વિદેશી પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવતા કારણ ભારતની સમૃદ્ધિ જોવા માટે. પ્રાચીન સમયમાં આપણો દેશ જે છે એને આપણે સોનેકી ચીડિયા તરીકે ઓળખતા હતા. વિદેશી આક્રમકોએ પણ ભારતની આ જ સમૃદ્ધિ જે છે એનાથી આકર્ષાઈ અને ભારતમાં આવ્યા હતા. આપણી પ્રાચીન મુદ્રાઓ ઘણી મૂલ્યવાન હતી. મુદ્રા એટલે ચલણ કહેવાય, જે અન્ય દેશોની તુલનામાં ઘણી બધી મૂલ્યવાન હતી. આપણા દેશની પ્રાચીન યુગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે. આથી સમગ્ર વિશ્વ 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં જ્યારે યુએનની મુલાકાતે ગયા ત્યારે વિશ્વ સંસ્થાને સંબોધિત કરતા તેમણે યોગનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે યોગ એ તન અને મનને સમૃદ્ધ બનાવે છે. તેમની આ અપીલનો સ્વીકાર કરી અને સમગ્ર વિશ્વએ 21 જૂનના દિવસને આજે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. ભારતના શ્રેષ્ઠ કારીગરો અને કસબીઓએ પોતાના હુન્નર દ્વારા ભારતના સાંસ્કૃતિક સૌંદર્યમાં વધારો કર્યો છે. તેમણે પોતાની કલા કારીગરી હુન્નર ઉદ્યોગો દ્વારા ભારતના ભાતીગળ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણા દેશના શ્રેષ્ઠ કારીગરો અને કસબીઓ એટલે કલાકારો, દરેક વ્યક્તિની આવડત અલગ અલગ હોય, જેને આપણે હુન્નર તરીકે ઓળખીએ, જેના દ્વારા આપણા દેશના સાંસ્કૃતિક સૌંદર્યમાં વધારો થયો છે. ભરત ગૂંથણ કલા, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીકામ અને હીરાને લગતી વિભિન્ન કૌશલ્યપૂર્ણ કામગીરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટને લગતી કામગીરી ભારત દેશને દુનિયાના દેશો કરતા અલગ આગવી ઓળખ આપી જાય છે. હવે આવનારા પ્રકરણમાં આપણે માટીકામની કલા અને અન્ય કલા વિશે આપણે જાણકારી મેળવીશું. આભાર.